હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ, જેને તમે બીજું નામ આપ્યું છે પર્યાવરણ, જેનું પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું, જે કુલ ગુણ 40 માર્ક્સનું પેપર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને ધોરણ 3-12 સુધી આપણી ચેનલમાં ઉપયોગી વિડીયો મળી રહેશે. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, અને તમને વિડીયો કેવો લાગશે મીન્સ કે એનું તમે ચોક્કસથી કમેન્ટ કરજો, જેથી અમે સુધારા વધારા પણ કરી શકીએ. પ્રશ્ન 1અ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો. 4 ગુણ એટલે 4 પ્રશ્નો. રાત્રે ખોરાકની શોધમાં નીકળનાર પ્રાણી કયું છે? પોપટ, ઘુવડ, બકરી, સસલું? તો આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ ઘુવડ. તો તમને અહીં બોક્સ આપેલું હોય તો તમારે ત્યાં બ લખવાનું છે. આવી રીતે ઘુવડ લખવાની જરૂર નથી, અથવા ઘુવડ ઉપર રાઉન્ડ કરી દેશો તો પણ ચાલશે. ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ કઈ છે? તુલસી, બોગનવેલ, ગલગોટો કે કરેણ કે તુલસી? તો સોરી, તુલસી જ આવશે મિત્રો. ઓકે, ખિસકોલીની પાર્ટીમાં કયા બે પંખીઓ આવ્યા હતા? કબૂતર, પોપટ, ચકલી, હોલો, કાબર, કાગડો, બતક કે શમડી? તો કાબર અને કાગડો, એટલે કે ક. હાથી સાના વડે શરીર પર પાણી છાંટી સ્નાન કરે છે? મો વડે, સૂંઢ વડે, કાન વડે, દાંત વડે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બ, સૂંઢ વડે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો તો નથી આવડતું, પણ વાલી મિત્રોની કમેન્ટ હોય છે કે સર, આ પ્રથમ પરીક્ષા છે, એના માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ, જેને તમે આઈએમપી પેપર સેટ કહો છો, દર વર્ષે જે આપો છો સોલ્યુશન સાથેના, એ અમારે જોતા હોય તો બાળકોની તૈયારી માટે. તો વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન, ગણિત, ગમ્મત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી વગેરેનું, આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં ડાઉનલોડ કરી લો. બીજો ફાયદો એ થશે, તમારે કોઈ પણ પાઠ્ય પુસ્તકમાં પાઠ સમજવો છે તો એના વિડીયો મળશે. કેવી રીતે મળશે હું સમજાવું છું વાલી મિત્રો, બરાબર. વિષય પ્રમાણેનું મટીરિયલ, પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, સ્વાધ્યાય પોથી, આ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરી, ચલો ઓપન કરો. હવે આ પેજ ખુલે માં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો વાલીના, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી તમારા મોબાઈલમાં આવશે, નાખી દેશો તો પેડ કોર્સમાં તમને પ્રથમ પરીક્ષાનો પેપર સેટ મળી જશે. એક્ઝામ પેપરમાં એક્સ્ટ્રા પેપરો, 3-12માં 3-12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરો, 12 ધોરણ સુધી ઉપયોગી છે, એટલે વિષય ખુલશે ગણિત, ગુજરાતી, આસપાસ વગેરે, બરાબર, તમારા વિષય ખુલશે. એટલે પછી પાઠ હોય તમે જોઈ લો કેટલું સરળ છે. ટૂંકમાં તમને આ એપ્લિકેશનમાંથી આપણે બધું જ મળી જશે. ચાલો હવે આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. બ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો, ગમે તે 4 ગુણમાં આપણને પૂછ્યું છે. તો દિવાળીના તહેવારમાં ઘરની આજુબાજુ દીવડા પ્રગટાવવામાં આવે છે. સલમાનના કાકાએ કુટુંબના બાળકોને સાયકલ ચલાવતા શીખવ્યું. વિપુલના દાદી માને ખાંડ એટલે કે ગળપણ નાખેલી દાળ પસંદ છે. સૂર્ય કુકરમાં ખોરાક રાંધવા માટે જરૂરી ઉર્જા સૂર્યમાંથી મળે છે. આગ લાગે ત્યારે આપણે ફાયર બ્રિગેડ ને મદદ માટે બોલાવીએ છીએ. વનસ્પતિના પાંદડાનો કે પર્ણ લખાય વિદ્યાર્થી મિત્રો, એનો રંગ લીલો હોય છે. બે, પ્રશ્ન નંબર અ, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરા અને ખોટા વિધાનો સામે ખોટાને, એટલે કે ચોકડી નિશાની કરો, 4 ગુણ. ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે, ખરું? અથવા રણનું જહાજ પૂછે તો પણ તમારે ખરું જ લખવાનું છે. પપ્પાના નાના ભાઈના પત્ની આપણા મામી થાય, ખોટું? તો શું થાય વિદ્યાર્થી મિત્રો, ચાલો જવાબ કમેન્ટ કરો. તો મને પપ્પાના નાના ભાઈ એટલે કે તમારા કાકા, એના પત્ની તમારે શું થાય? તો મને પણ ખબર પડે ને, તમને આવડે છે. અપ્પુએ જંગલના બધા જ વૃક્ષોને પાણી પાયું, ખોટું? પહેલાના સમયમાં લોકો મુસાફરી માટે પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા, તો ખરું. બંધ બેસતા જોડકા રચો, 4 ગુણ.
પાણીને ડોલ વડે ખેંચવામાં આવે તો ક્યાં? કૂવામાં. આકાશમાંથી પાણી પડે તો શું? વરસાદ. પહાડ પરથી ખળખળ ખળખળ કરતું પાણી, વહેતું પાણી તો ઝરણું. પગથિયા વાળો કૂવો જેને કહેવાય વાવ, તળાવ એમ નહીં, વાવ WHWOW નહીં, વાવ, વાવ એટલે કૂવા જેવું પગથિયા વાળું. પ્રશ્ન 3 અ, નીચેની વનસ્પતિઓનું વૃક્ષ છોડ અને વેલામાં વર્ગીકરણ કરો. 4 માર્ક્સ. બોરડી, દ્રાક્ષ, ગુલાબ, ગુલમોહર, બારમાસી, વટાણા, તુલસી, પપૈયો. વૃક્ષ બોરડી, ગુલમોહર, પપૈયું. છોડ ગુલાબ, બારમાસી, તુલસી, વેલા, દ્રાક્ષ અને વટાણા. ચલો નીચેના વ્યવસાયકારોના કાર્યો કરવા માટેના સ્થળોના નામ લખો. 4 ગુણ. ડોક્ટર દવાખાનું કે હોસ્પિટલમાં જઈને કાર્ય કરે. ટપાલી પોસ્ટ ઓફિસમાં. પોલીસ પોલીસ સ્ટેશનમાં. ન્યાયાધીશ ન્યાયાલય કોર્ટમાં. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પ્રશ્ન 4, ગમે તે 8 ગુણ. તમને 10 આપ્યા હશે એમાંથી કોઈ પણ 8. બગીચામાં માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો? તો બગીચામાં માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો. છોટુ અમદાવાદમાં ક્યાં રહેવા લાગ્યો? છોટુ અમદાવાદમાં પાઇપ એટલે કે સિમેન્ટનું ભૂંગળું ઘર બનાવીને રહેવા લાગ્યો. આપણી પહેલી શાળા કઈ છે? તો ઘર આપણી પહેલી શાળા છે. દાદી કેમ જલ્દી દાદર ચઢી શકતા નથી? તો દાદી ખૂબ જ ઘરડા મોટી ઉંમરના હોવાથી અશક્ત છે, તેથી તે જલ્દી દાદર ચઢી શકતા નથી. મુખબધિર વ્યક્તિ સામેવાળા વ્યક્તિની વાતચીતને કેવી રીતે સમજી શકે છે? તો મુખબધિર વ્યક્તિ સામેવાળી વ્યક્તિની વાતચીત તેમના હોઠના હલનચલન અને ચહેરાના હાવભાવથી સમજી શકે છે. આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? આસપાસ ઉગતા વૃક્ષોને પાણી મોટે ભાગે વરસાદથી મળે છે. કેટલાક નાના છોડવાઓને અમે પાણી આપીએ છીએ. મોટા વૃક્ષો પોતાના મૂળ દ્વારા જમીનમાંથી શું કરી લે છે? તો કે પાણી છે એને મેળવી લે છે. કુકરમાં શું શું બને છે? તો કુકરમાં ખીચડી, દાળ, ભાત, શાક, કઠોળ, ગાજરનો હલવો વગેરે જેવા ભોજન બને છે. વનસ્પતિના ભાગોના નામ લખો. વનસ્પતિના ભાગોના નામ મૂળ, પ્રકાંડ એટલે કે થડ, પર્ણ, પાંદડા, ફૂલ અને ફળ. સલમાન અને રફીક વચ્ચે શો સંબંધ છે? તો સલમાન અને રફીક પિતરાઈ ભાઈ છે. આપણા દેશમાં મુખ્ય કેટલી ઋતુઓ છે? કઈ કઈ? તો આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસો. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ગમે તે 4, 8 ગુણ. પેલું, તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? તો મેં ગાય, ભેંસ, બળદ, ઘોડો, બકરી, ચકલી, કબૂતર, પોપટ, મોર, કૂતરો, કીડી, મંકોડો, સાપ, મધમાખી, મચ્છર, કાગડો, ઊંટ, ગધેડો, કાબર જેવા પ્રાણીઓ જોયા છે? મિત્રો, તમારી તે લખશો તો પણ ચાલશે. છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ કર્યું? તો છોટુએ પાઇપ અને આજુબાજુના વિસ્તારને નીચે મુજબના વિભાગોમાં અલગ અલગ કર્યું. રસોડાની જગ્યા, સુવા માટેની જગ્યા, કપડાં સૂકવવાની જગ્યા, પાણી રાખવાની જગ્યા, મહેમાનો અને મિત્રો માટેની જગ્યા. ચલો ખોરાક લેવાના ફાયદા જણાવો. ખોરાક લેવાના ફાયદા આ મુજબ છે. પહેલું, શરીરને કાર્ય કરવા માટે જરૂરી શક્તિ મળે છે. શરીરના યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થાય છે. શરીરને રોગ સામે રક્ષણ મળે છે. શરીરની તંદુરસ્તી જળવાય છે. માણસમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા હોય છે? માણસમાં પ્રજ્ઞાચક્ષુ, મુખબધિર, લંગડાપણું, હાથ કપાયેલ, ખોડખાંપણ, માનસિક ક્ષતિગ્રસ્ત તથા શીખવાની ધીમી ગતિ જેવી વિવિધ પ્રકારની વિકલાંગતા જોવા મળે છે. છેલ્લો સવાલ, સૂર્ય કુકર વાપરવાથી કયા કયા લાભ થાય છે? તો સૂર્ય કુકર વાપરવાથી નીચે મુજબના લાભ થાય છે. પહેલું, સૂર્યમાંથી સીધી ઉર્જા મળવાથી બળતણનો ખર્ચ થતો નથી. સૂર્યના તાપમાં શેકાયેલ અને વરાળથી બફાયેલ ખોરાક ઉત્તમ ગુણવત્તા ધરાવે છે. સૂર્ય કુકરમાં રાંધેલા ખોરાકમાં તેના ગુણ અને સ્વાદ જળવાઈ રહે છે. ખોરાક છે સુપાચ્ય, પાચન માટે યોગ્ય બને છે. હવે છેલ્લો સવાલ, એમ્બ્યુલન્સ આપણને સી રીતે ઉપયોગી છે? તો કોઈ પણ પ્રકારની આરોગ્ય વિષયક ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સનો આપણે 108 નંબર ડાયલ કરીએ તો થોડાક જ સમયમાં જે જગ્યાએ અકસ્માત થયો હોય અથવા જ્યાં જરૂર હોય ત્યાં આ વાન પહોંચી જાય છે. તેમાં એક ડોક્ટર અને એક નર્સ હોય છે. તેઓ તરત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપે છે અને જરૂર જણાય તો તેને હોસ્પિટલમાં દાખલ પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવો વિડીયો લાગ્યો તમને આ ભણવા માટે?
તો ચોક્કસથી કમેન્ટ કરજો, જેથી સુધારા વધારા પણ આપણે કરી શકીએ અને તમને મદદરૂપ થવાના પ્રયત્ન કરી શકીએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ અમારા તરફથી. બેસ્ટ ઓફ લક. પણ ખાસ મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરશો, વિડીયો લાઇક કરશો તો અમને બી ઉત્સાહ રહેશે કે નહીં, બાળકોને અમે જે વિડીયો બનાવીને મૂકીએ છીએ ગમે છે, બરાબર? એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. અને મેં કીધું એમ, કોઈને પ્રથમ પરીક્ષાના પેપર શીટ જોતા હોય તો પણ ભલે, અથવા તો કોઈ વિષયમાં હજી એને તકલીફ હોય એના વિડીયો જોવા હોય, તો આપણે એપ્લિકેશનના જુદા જુદા મેનુમાં જઈ અને તમારો અભ્યાસ સુદૃઢ બનાવી શકશો. તો બધાને ઓલ ધ બેસ્ટ. અસ્તુ જય હિન્દ, જય ભારત.